મારા સાહેબ આપણે તો એક જ નિયમ થાય તેવા થઈએ તો ગામ વચ્ચે. તો હું એ લોકોને એટલું જ કહું છું, ઘણા બહેનો એમ કે ને કે મારી દેરાણી આમ કર્યું એટલે પછી આપણે થોડું એને સ્વીકારી લેવાનું, સહન કરી લેવાનું, આપણે એને ભેગી ચોપડાવી દેવા. અચ્છા, એ બેન ને એમ કહું કે તમે રોડ પર જતા હો ને એ કૂતરો તમારી પાછળ પડે ભો 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 હા આખા રસ્તામાં. હવે તમે શું કરો, આમ સાડલો પકડી પકડીને ભાગો કે તમે એની પાસે ભો 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 કેમ કરો ને? થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ તો કરો ને. કોઈ કૂતરાની આગળ તમે ભો 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 કર્યો ત્યાં તો કેવા ધૂમ દબાવીને ભાગો છો. આખી દુનિયાનો ભલે ન્યાય હશે, ધર્મને પામેલાનો આ ન્યાય નથી. સજ્જન માણસ ક્યારે પોતાની સજ્જનતા ના છોડે. શ્રીપાળે છોડાવી દીધું. થોડાક દિવસ પસાર થયા અને ધવલે કીધું, શ્રીપાળ ચલો ને હવે કેટલા દિવસ બેઠા રહેવાનું? આપણા બધા ધંધા થઈ ગયા, બધાએ બધી વસ્તુઓ વેચી દીધી, શેઠિયાઓ રાહ જુએ છે કે હવે આગળ ક્યાંક જઈએ. આવે શ્રીપાળે કીધું બરાબર છે અને એને રાજાને વાત કરી સસરાને કે હવે તમે મને રજા આપો તો અમે અહીંથી નીકળીએ. રાજા રાણી બધાની આંખમાં આંસુ આવી ગયા. હજી હમણાં તો લગ્ન થયા, મહિનો નથી થયો ને એટલી વારમાં તમે જવાની વાત કરો છો? ભાઈ સાસરામાં વધારે રહેવાય, સમીરભાઈ રહેવાય, કેવા થઈ જઈએ? વધારે રહીએ તો કેવા થઈ જઈએ? લાખના કે કરોડના કે કોડીના? કોડીના થઈ જાય. શ્રીપાળે કીધું હવે નહીં રહેવાય અને રાજાએ રડતી આંખે રજા આપી, રાણીએ રજા આપી. સાથે કેટલી છે? બે. એક મદન રેખા અને બીજી મદન મંજુષા. બસ મદન મંજુષાને લઈ શ્રીપાળ જ્યાં નીકળે છે રાજમહેલમાંથી, અહીંયા વિનય વિજય મહારાજે બહુ સરસ વાત મૂકી છે કે મદન મંજુષા જ્યારે પોતાનું પિયર છોડી પતિની સાથે જ્યારે જઈ રહી છે ત્યારે શ્રીપાળને તો બધાએ કીધું કે તમને ઘણી રાણીઓ થશે પણ અમારી દીકરીને નહીં ભૂલતા. બધા એ જ કહેવાનું હોય, અમારી દીકરીને નહીં ભૂલતા. પણ માએ જે મદન મંજુષાને વાત કરી છે બહુ અદભુત છે. હું તમને અહીંયા મૂળમાંથી જ વાંચીને સંભળાવું છું. અમારી પ્રાણથી પ્યારી આ રાત દુલારી તમારા હાથમાં સોંપીએ છીએ. નવી નવી દીકરીઓને, પરણો કુંવરીઓને પણ એને તમારા હૃદયથી દૂર નહીં કરતા. અને હવે મદન મંજુષાને શીખ આપે છે. બાપાઓ મમ્મીઓ, 22-24 વર્ષની દીકરી જેના ઘરમાં હોય, એન્ગેજમેન્ટ થઈ ગયા છે અને હવે આ ચોમાસુ પતે ને ડિસેમ્બરમાં જેના લગ્નો થવાના છે, એ જો પત્રિકા છાપવાના હો અથવા વોટ્સએપની ઇમેજ બનાવવાના હો, એમાં એટલે મારી પાસે ન આવતા, મારા સાહેબ પત્રિકા બનાવી આપો ને. પણ હું બોલું છું એ ધ્યાનથી સાંભળજો. તમને મન થાય તો આમાંથી ચાર લાઈન લખજો. મદન મંજુષાને માં કે છે, બેટા સાસુ સસરા જેઠ લજ્જા વિનય અમ ચૂકજો. જી પહેલી જ શિખામણ શું છે? તમે જ્યાં જશો ત્યાં તમને તમારી સાસુ મળશે, સસરા મળશે, તમારા જેઠ પણ હશે, તો એમની લાજ શરમ રાખજો, એમના વિનયનું પૂરેપૂરું પાલન કરજો. પછી આગળ કહું જે આજની બહેનોને બહુ જરૂરી છે. પરિહર જો પરમાદ, શું કીધું? એટલે આળસ છોડજો. એટલે હું પણ એક્ઝામ્પલ આપો, સવારે કેટલા વાગે ઉઠજો? હે, એ મમ્મીઓને હું કહું છું, જે મમ્મી પોતાની દીકરી 22-24 થયા પછી પણ 8-8 વાગા સુધી સુવા દે છે, માં ના કહેવાય, એ દુશ્મન કહેવાય. તમે તમારી દીકરીને એવા સંસ્કાર પાડી રહ્યા છો કે જ્યાં જશે ત્યાં કોઈ કામમાં હાથ નહીં બતાવે.